ઘણા પ્રેમથી એ કહે છે કે જો તું સીતા બને તો રામ સાથેનું વનરાવણ લખી દઉં, જો તું રાધા બને તો કૃષ્ણ સાથેનું વૃંદાવન લખી દઉં, પૂછે જો કોઈ મને કે શું છે પ્રેમ તો તારા નામની આખી વ્યાખ્યા લખી દઉં. લોકો કહે છે કે પોતાના હોય એની સામે નમી જવું, લોકો કહે છે કે પોતાના હોય એની સામે નમી જવું, અરે હું કહું છું જે પોતાનું હોય છે ને સાહેબ એ નમવા જ નથી દેતું. દ્વારકાધીશ કહે છે કે તું ખાલી મન ચોખ્ખું રાખ અને મહેનત કર, બાકી તો બાલ મંદિર થી લઈ કોલેજ સુધી બહુ જ બધું ભણવામાં આવ્યું, ત્રિકોણ, ગુરુ કોણ, લઘુ કોણ, ષટકોણ, પણ સાલું આપણું કોણ ને એ તો આ કોરોના જ શીખવી ગયો. સ્માઈલ કર્યા વગર તો સેલ્ફી પણ બગડી જાય છે સાહેબ, તો આ તો જિંદગી છે, હસતા રહો તો લોકો લાઈક કરશે. મારું દિલ એટલું પણ મોટું નથી કે હું તને બીજા સાથે જોઈ શકું, સાંભળ, મારું દિલ એટલું પણ મોટું નથી કે હું તને કોઈ બીજા સાથે જોઈ શકું, પણ જો તું ખુશ છે ને તો મને એ પણ મંજૂર છે. રાધા કહે છે કૃષ્ણને કે કાના તું બન એવી કવિતા કે હું તારા શબ્દ બની જાઉં, લોકો ભલે શોધે મને જગતમાં, તારાથી જુદા થઈને પણ હું તારા દિલમાં જ રહી જાઉં. અહીં જ મૂકીને જવાનું છે તોય આટલા ડખા છે, સાંભળજો, અહીં જ મૂકીને જવાનું છે તોય આટલા ડખા છે, અને જો સાથે લઈ જવાનું હોત તો શું થાય ત્યાર. વાહરે દ્વારકાધીશ તારી લીલા, રાધાએ કર્યો પ્રેમ ને મીરાએ કરી પ્રીત, કાનો થયો રૂકમણીનો અને નસીબની થઈ જીત. અરે એકવાર કોઈ દીકરીના બાપ તો બનીને જો સાહેબ, અરે તમને જ કહું છું, એકવાર કોઈ દીકરીના બાપ તો બનીને જો, પછી ખબર પડશે કે આ દીકરી રસ્તા પર ચાલતો માલ છે કે કોકના ઘરનો માન છે. ઘણા પ્રેમથી એ કહે છે કે પ્રેમ છે તને મારાથી તો મારા સમક્ષ કહીને તો રહે, પ્રેમ છે તને મારાથી તો મારા સમક્ષ કહીને તો રહે, હા તો હું તારો કાન્હો બનવા તૈયાર છું, તું રૂકમણી ના આવે ત્યાં સુધી રાધા બનીને તો રહે. નવજીવન દંપતી માટે એક નાનકડો મંત્ર છે કે જો પતિ સમજીને ચાલે ને તો એક મસ્ત મકાન બની જાય, પત્ની આ વસ્તુ સમજે તો મકાનને ઘર બનાવી શકે, પતિ ને પત્ની બંને સાથે સમજે તો એ ઘરને મંદિર બનાવી શકાય, આમાં બે નાના અમથા મસ્ત બાળકો હોય તો એ મકાન સ્વર્ગ બની જાય, અને હા સાથે સાથે માવતરના આશીર્વાદ હોય ને તો એ સ્વર્ગથી પણ સુંદર બની જાય. મોહ નહીં, માયા નહીં, અમર કોઈ કાયા નહીં, આ જિંદગી છે તો જીવી લ્યો સાહેબ, બાકી કાલની કઈ ખબર નહીં. જય દ્વારકાધીશ. સન્નાટો છવાઈ ગયો ભાગના કિસ્સામાં, સન્નાટો છવાઈ ગયો ભાગના કિસ્સામાં, જ્યારે એક માએ પૂછ્યું હું કોના હિસ્સામાં. જન્મ દેતી હૈ જો માં જિસે જગ કહે. પછી કહેવા મળે કે ના મળે, આજે મને દીકરો કહી લ્યો ને પપ્પા, હું તો પારખું પંખી છું કાલે ઉડી જઈશ, આજે મને ભેટીને વાલ કરી લ્યો ને પપ્પા, રડતો હેમાળો કઈ સારું ના લાગે, આંખોથી આંસુ પોછી લ્યો ને પપ્પા, રડે તો બધા જ છે મારી વિદાયમાં, તમે મને થોડું હસાવીને તમે પણ હસી લ્યો ને પપ્પા. હું એમ નથી કહેતી કે કોઈ તારા માટે દુઆ માંગે, હું એમ બિલકુલ નથી કહેતી કે કોઈ તારા માટે દુઆ માંગે, હું તો એમ કહું છું કે કોઈ ભૂલથી પણ દુઆમાં તને ના માંગે. હું એમ નથી કહેતી કે કોઈ તારા માટે દુઆ માંગે, હું એમ બિલકુલ નથી કહેતી કે કોઈ તારા માટે દુઆ માંગે, હું તો એમ કહું છું કે કોઈ ભૂલથી પણ દુઆમાં તને ના માંગે. દિલ તૂટે તો જ આંખો રડે એવું કોણે કીધું સાહેબ, મેં દોસ્તીમાં કૃષ્ણને સુદામા માટે રડતા જોયો છે. સુદામાનો મિત્ર મારો, તમારા ગોરા રંગનો ઘમંડ તમારી પાસે જ રાખજો સાહેબ, અમે દૂધ કરતા વધારે ચાના દીવાના છીએ.